ચલો તો એની અંદર આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એના બે તફાવત છે. તફાવત કહેવાય કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. તો હું આમાં લખું છું, તમે બુકમાં લખી લેજો. ચલો હેતુ, આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય? મેડમ મને ખબર છે પૈસા મેળવવાનો હોય, વેરી ગુડ. ચલો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? પૈસા મેળવવાનો છે. અને બિન આર્થિકનો હેતુ શું છે? સમાજ કલ્યાણ, સેવા. આ મોટી મોટી વસ્તુ નથી બોલતા, અમે તો ખાલી સમાજ કલ્યાણ કરી છીએ, અમે તો ખાલી સેવા કરી છીએ, અમારો ઉદ્દેશ્ય કોઈ જાતની પૈસા મેળવવાનો નથી. અમે માણસો માટે, માણસોથી અને માણસો વડે એના હિત માટે કામ કરી છીએ. આમ ભલે નથી પૈસા લઈ લેતા હોય તો એને શું કહેવાય? સમાજની દ્રષ્ટિએ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એ ઘણા બધા નેતાઓ એમ કહે છે કે અમે તો સેવાના ભાવથી કામ કરીએ છીએ, અમે આમથી કરીએ છીએ, પણ આપણા જ પૈસે આપણને ખવડાવે છે. તો એને કેવું કહેવાય? ભાઈ બિન આર્થિક. બધા એવું નથી કરતા, પણ અમુક અમુક કરે છે, પરંતુ કહેવાય એને બિન આર્થિક પ્રવૃત્તિ. ચાલો એનો મિનિંગ લખીએ આપણે. આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવે છે. અને બિનઆર્થિક કોને કહેવાય? સમાજ સેવા, માનવ સેવા, દેશ સેવાના હેતુથી હોય છે. ચાલો મોસ્ટ આઈએમપી છે આ આર્થિક પ્રવૃત્તિ ને બિન આર્થિક પ્રવૃત્તિ. મેડમ હવે તમે ટોપિક ચેન્જ કરો, અમે બધા બોરિંગ થઈ ગયા છે. પણ બોર થવાનો વિષય નથી, આ ઇન્ટરેસ્ટિંગ વિષય છે. આના ઉપર તમે જેટલું ધારો એટલું લખી શકો, જેટલા બિઝનેસમાં એક્ઝામ્પલ આવે એટલે આપી શકો. તો હેતુ શું છે? લાભ મેળવવાનો છે, પૈસા લેવાનો છે, એટલે કરવામાં આવે છે. પણ આમાં શું છે? સમાજ સેવા કરો, માનવ સેવા કરો, દેશ સેવા કરો, એના હેતુથી કરવામાં આવે છે. કોઈ સ્ટુડન્ટ 10-15 સ્ટુડન્ટ હોય, આપણે ત્યાં સર્વોપરીની ગૌશાળા છે, અને દર વીકમાં સ્ટુડન્ટે એવું નક્કી કર્યું કે 15 દિવસે એકવાર અમે ગૌશાળાની મુલાકાત લેશું, ગૌશાળા સાફ કરશું, ગાયોની સેવા કરશું. હા, કેવું થયું ભાઈ? સમાજ સેવા, માનવ સેવા અને દેશ સેવા. પ્રાણીઓ પ્રત્યે પ્રેમ કહેવાય આને, ગાયોની સેવા કરવી. તો એ એક પ્રકારનું સેવાનું કાર્ય કર્યું કે આપણે ફ્રી છીએ અને આપણે સેવા કરીએ છીએ. ચલો પછી અપેક્ષા. ભાઈ આની હેતુ તો પેલા આટલો જ છે, પણ અપેક્ષા શું છે ભાઈ? નફો, પગાર, ફી,
અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા એ કરેલી હોય છે. આમાં કેમ વસ્તુ આવશે, આની અપેક્ષા કેવી છે? સમાજની સેવા. દેશભક્તિ અપેક્ષા છે એની. ચલો આપણે ઓલરેડી ડિસ્કસ કરી નાખ્યું કે શું છે, તો કે નફો, પગાર, ફી અને મહત્તમ. હું અત્યારે ભણાવું છું તો મારો મતલબ પગાર લેવાનો છે, ફ્રીમાં આવવાનું નથી. ઓકે, કોલેજના પ્રિન્સિપાલ ટ્રસ્ટીઓ કોલેજ ખોલે છે તો ઉદ્દેશ્ય શું છે? નફાનો છે. તમે ભણો છો, ઉદ્દેશ્ય શું છે? ફી ભરવાનો છે અને મને પગાર મેળવવાનો છે. તો ત્રણેય આપણે વસ્તુ કરી છે કેવી? આર્થિક પ્રવૃત્તિ કરી છે કે નોલેજ થી ફી આપો છો, ફ્રીમાં આવતા નથી કે ફ્રીમાં ભણતા નથી. એનો મતલબ આપણે બધા આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. ચાલો અપેક્ષા જોઈ. હવેના પ્રકાર આપણે આની બુક બનાવવાની રહેશે. બુક હું જ્યારે શાળા ખુલશે થોડાક દિવસમાં, હમણાં હું ચેક કરવા માટે માંગીશ, સમજી ગયા? તો બુક કમ્પલસરી બનાવજો. હું જે જે એક્ઝામ્પલ આપું છું એ બધા એક્ઝામ્પલ લખવાના. હું હરેક વસ્તુમાં એક્ઝામ્પલ આપીશ. મેં લિજ્જત પાપડનું એક્ઝામ્પલ આપ્યું, ટાટાનું એક્ઝામ્પલ આપ્યું, રિલાયન્સનું એક્ઝામ્પલ આપ્યું, હોટમેલ એનું એક્ઝામ્પલ આપ્યું, તો હજી હું ઘણા જ એક્ઝામ્પલ બીજા આપીશ. બધી જ વસ્તુમાં મારે એક્ઝામ્પલ નોટ કરેલા હોવા જોશે બુકની અંદર. ચાલો પ્રકાર કેટલા છે આના? ધંધો, વ્યવસાય અને રોજગાર, મુખ્ય ત્રણ પ્રકાર છે. ચલો ધંધો, વ્યવસાય અને રોજગાર. ધંધો કરવો, વ્યવસાય કરવો અને રોજગાર એટલે પૈસા મેળવવા, કમાવા. તો રોજગાર કોઈને પૂરો પાડી આપણે, કે આપણે માણસો કામ કરે છે, આપણે એની સેલરી આપી. તો આ કેવું થયું? મુખ્ય ત્રણ પ્રકાર છે. ચલો પછી આનો ઉદ્દેશ્ય શું છે ભાઈ? પ્રકારો કોઈ પ્રકાર નથી ભાઈ આના. ઈચ્છા થાય તો સેવા કરવાની, ઈચ્છા નથી તો ઘરમાં બેસી રહ્યો અને આર્થિક પ્રવૃત્તિ કરો, નફો મેળવો, પગાર કમાવો. સેવા કરવી નથી તો એનો કોઈ પ્રકાર નથી. ચલો જોખમ અને અનિશ્ચિતતા. ચલો જોખમ હોય ભાઈ આમાં શું કામ? નફો થાય, નુકસાની થાય, પગાર ક્યારેક નહીં થાય. લોકડાઉનમાં પગાર નહોતા, માણસનો ધંધા જ નહોતા. ફી, સ્ટુડન્ટે ફી આપી નહોતી ને લોકડાઉનમાં. તો આ બધી આર્થિક પ્રવૃત્તિમાં શું હોય? જોખમ અને અનિશ્ચિતતા હોય. આમાં હોતા નથી.
चलो शु काम नहीं होता भैया नी अंदर तो आर्थिक प्रवृत्ति में तो जोखम हो भाई धंधो हाले तो हाले बंद थी जाए अनिश्चितता गमे त्यारे गमे ती सिचुएशन आए हाजोड़ू आए तो भाई सिरामिक में लाखों करोड़ों नुकसान हमें थाज पण थियु नहीं बची गई आपणे एवी रीते समाज सेवा में कोई जात होता नहीं अत्यारे आपणे नड़िया प्रोवाइड करी छे फ्री में वावाझोड़ा जी आया है त्यां फ्री में नड़िया डोनेट करी छे एटले के आपी छे लोगों ने फ्री में तो आपने कई जोखम नहीं अमुक जोखम है जहाँ वावाझोड़ू आयुत फ्री में 40-50 हजार नड़िया आप दई छी नंग 40-50 हजार नंग नड़िया दई छी फ्री में तो यह मतलब शू थो कि बिन आर्थिक सेवा में कई नड़त नहीं मणस ने सेवा करी हो तो कोई ने खीजा वगर सेवा थी सके आ वस्तु मैं तो पेम्पलेट छापवा पड़े बेनर लगवा पड़े तो पचीज आ वस्तु थे जेम जेम आप आग भणसी एवं एवं रीते हूँ तमने एक्जाम्पल देती जाइ ओप्पो विवो य शू करे धंधा मैं कोका कोला पेप्सी ई धंधा मैं शू करे तो ये अपने कंपनी लाइव एक्जाम्पल आप देसी चलो तो आर्थिक प्रवृत्ति बिन आर्थिक प्रवृत्ति बुक नी अंदर लखी नाखो हेलो आर्थिक अने बिन आर्थिक प्रवृत्ति लखाई जाए एटले हवे हूँ तमने आगळनुं करावुं छुं कि आर्थिक प्रवृत्तिना प्रकार केटला केटला छे तो आर्थिक प्रवृत्ति प्रकारों क्या क्या है तो आप मैडम तफावत में लिखु तू शू लिखु तू धंधो नंबर वन व्यवसाय नंबर टू अने रोजगार मणसों ने रोजगार पूरा पड़े नंबर थ्री मुख्य त्रण प्रकार से धंधो व्यवसाय अने रोजगार आना विषे आप डीप में समझव पड़ते केवी रीते तो के पेला धंधो छे तो धंधा नो अर्थ धंधो कोने कहेवाय एनी व्याख्या ई लखवी पड़शे पछी एनी लाक्षणिकताओ के सेना माटे करवामां आवे छे धंधो नफा माटे बट ओबियस छे चलो तो आर्थिक प्रवृत्तिना प्रकार धंधो व्यवसाय अने रोजगार मुख्य त्रण प्रकार छे नंबर वन फर्स्ट धंधो एनी लाक्षणिकताओ अथवा तो एनो अर्थ कोने कहेवामां आवे छे धंधो
અંગ્રેજી શબ્દ છે ધંધાનો બિઝી, બિઝનેસ કહીએ ને આપણે, બિઝનેસ એટલે ધંધો, તો બિઝનેસ પણ આ શબ્દ આપણે હવે લઈ આવ્યા બિઝનેસ શબ્દ, પણ આની પહેલા ઇંગ્લિશ વર્ડ ઉપરથી ધંધો ઉતરી આવ્યો છે. શું? બિઝી. બિઝી ઉપરથી ધંધો થયો કે જે માણસ ધંધો કરે ને એ એટલા બિઝી હોય ને કોઈના ઘરે આવવાનો એની પાસે ટાઈમ ન હોય, માણસ બંધાયેલો હોય. શું કામ? ચાલો જોઈએ. વ્યસ્ત હોય, એની પાસે કાંઈ ને કાંઈ એક્ટિવિટી હોય, પ્રવૃત્તિ હોય, કે ભાઈ મીટિંગ રાખેલી હોય, 5 વાગે બીજે ક્યાંક જવાનું હોય, સવારે 7 વાગે બીજે ક્યાંય જવાનું હોય, 8 વાગે બીજે ક્યાંય જવાનું હોય, મતલબ મીટિંગ ફિક્સ થતી હોય, કોન્ફરન્સ થતી હોય, કોઈ સાથે વાતચીત કરવાની હોય, કાંઈ ડીલ કરવાની હોય, તો ધંધો એટલે બિઝી વર્ક. બિઝી ઉપરથી બિઝનેસ થયું. બિઝનેસ એટલે ધંધો. ઇંગ્લિશમાં બિઝનેસ કહેવાય, ગુજરાતીમાં ધંધો કહેવાય. ચાલો. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કાયદેસર આર્થિક પ્રવૃત્તિ. મેં તમને પહેલા જ કીધું ધંધો કોને કહેવાય? નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ કહેવાય, કે ભાઈ પૈસા માટે બધા કામ કરે છે, ફ્રીમાં કોઈ કામ કરી દેતું નથી. હવે એની લાક્ષણિકતાઓ જોઈએ આપણે. ચાલો. સોરી, લાક્ષણિકતા શું? નફાનો હેતુ નંબર 1, નંબર 2, વસ્તુ અને સેવાનો વિનિમય, ચાલો નંબર 3, જોખમ અને અનિશ્ચિતતા, નંબર 4, તૃષ્ટિગુણનું સર્જન, ચાલો લખશું એટલે મેડમ દૃષ્ટિગુણ એટલે કોને કહેવાય? શું છે દૃષ્ટિગુણ? ક્યાંથી શબ્દ ઉદ્ભવ્યા? તો ઈઝી વસ્તુ છે, ગભરાવાની જરૂર નથી. બધી જ વસ્તુ આપણે સમજશી ને એ મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે ભાઈ શું કોને કહેવાય. ચાલો હજી જોઈએ આપણે આગળ. પ્રવૃત્તિનું સાતત્ય, નંબર 6, આર્થિક પ્રવૃત્તિ, નાણાંની જરૂરિયાત, ચાલો આટલી વસ્તુ આપણે લાક્ષણિકતાઓમાં આવે છે. કેટલી? 6 પોઈન્ટ લાક્ષણિકતામાં આવે છે. ઓકે, 6 પોઈન્ટ લાક્ષણિકતામાં આવે છે. એમાં પહેલું છે નફાનો હેતુ, વસ્તુ અને સેવાનો વિનિમય, જોખમ અને અનિશ્ચિતતા, તૃષ્ટિગુણનું સર્જન, પ્રવૃત્તિનું સાતત્ય અને નાણાંની જરૂરિયાત. નંબર 1, નફાનો હેતુ. હરેક વખત એક ને એક વર્ડ હું રિપીટ કરીશ કે આર્થિક પ્રવૃત્તિ હોય
અને એની લાક્ષણિકતા હોય અને ધંધો એમાં કીધો હોય તો શું હોય? નફાથી જ કરવામાં આવે ભાઈ. નફા વગર કોઈ વ્યક્તિ કઈ કરે નહીં. એક એક્ઝામ્પલ આપું. 50 રૂપિયાની બોલ પેન હું લઈ આવી છું. 50 રૂપિયાની પેન મારે ક્લાસમાં વેચવી છે તો મારા માટે ફાયદો શું? 50ની પેન લઈ આવી 50માં વેચી દઉં તો મારા માટે શું ફાયદો? કાંઈ ફાયદો નથી. પણ 50ની પેન લાવેલી હું ક્લાસની અંદર 70 રૂપિયામાં આપું તો મારી પાસે 20 રૂપિયા બચે છે. એ 20 રૂપિયા શું થયો? મારો નફો થયો. નફાના હેતુથી કરવામાં આવે કે 50ની પેન તો લાવી પણ મારો નફો કેટલો છે? 20 રૂપિયાનો છે. ચલો, જે રેમડેસિવિર ઇન્જેક્શન અત્યારે એની મહામારી હતી, જે રેમડેસિવિર ઇન્જેક્શન 2000માં મળતા હતા, 5000માં મળતા હતા, અલગ અલગ કંપની હોય એની અંદર. ઝાયડસ હોય ને સૌથી સસ્તી છે, હેટ્રો છે ને એ નંબર 1 છે. હેટ્રોના ઇન્જેક્શન 5000થી સ્ટાર્ટ થાય છે, બરાબર? તો હેટ્રોના ઇન્જેક્શન 5000થી સ્ટાર્ટ થાય છે, એ ઇન્જેક્શનના 10 થી 15 હજાર રૂપિયા લીએ છે તો એનો નફો કેટલો? ડબલ, 5 ના 10 લીએ છે. સમજી ગયા? એનો નફો ડબલ એને કર્યો. 5 લીધા અને 5 અમે લીધા. એકચ્યુઅલી જે પ્રાઇસ હોય ને એ જ પ્રાઇસ હોય ને આપણને વેચવા જોઈએ તો સાવ બ્લેકમાં જ થયું ને. તો એનો મતલબ શું થયો? નફાના હેતુથી કર્મ એ ખોટું કામ નહીં કરવાનું. નિયમ પ્રમાણે, કંપની એક્ટ પ્રમાણે તમે કોઈ ઉપર ખોટું કામ કરી શકો નહીં, ખોટી રીતે કોઈને પ્રોડક્ટ સેલ કરી શકો નહીં. પણ કેવી રીતે? નફાનો હેતુ સાચો, પણ 20%, 10%, 30% તમે નફો મેળવી શકો. ચલો, શાકભાજી વાળાને શાક વેચતો હોય ને તો એનો ઉદ્દેશ્ય ધંધાનો જ હોય. પછી આપણા ઘરે જે રેકડી આવતી હોય વેચવા માટે, એ 5 રૂપિયા વધારે લેશે. શું કામ? હાલીને ઘરે ઘરે દેવા માટે આવે છે. શાક માર્કેટમાં કરતા રેકડી ઘરે ઘરે દેવા આવે, રિક્ષાઓની ફરે છે એ દેવા માટે આવે, એનો પ્રાઇસ વધારે હોય છે. મતલબ એ નફો એનો ગણી લે છે હાલીને આવવાનો. એટલે શું થયું? નફાનો હેતુ છે. જે જે જગ્યાએ ધંધો થાય છે એ હરેક જગ્યાએ નફા સિવાય ધંધો થતો નથી. ઓકે, સામાન્ય બુક વેચી આપણે નફા સિવાય વેચતા નથી. ચાલો ગેમની વાત આપણે કરી. ગેમમાં લૂડો ગેમ આવશે, પછી પબજી ગેમ આવશે, પછી તીન પત્તીની ગેમ આવશે. એ બધી ગેમમાં અમુક લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા તમે ભેગા કરો અને માર્કેટમાં આપો, સેલ કરો, તમારા પૈસા ભેગા કરેલા છે તો લાખ કાંઈક 1000 કે 2000 રૂપિયા, મતલબ તમને પૈસા ભેગા કરીને સામે તમને પૈસા આપશે. તો એ કેવો થયો? નફાનો હેતુ થયો. બિઝનેસમાં ન સમજાય તો તમને એ રીતે કહી શકું. ચાલો, ધંધોનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. ધંધામાં નફો મેળવતો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત આવે છે અને ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. ઓકે, શું કામ અનિવાર્ય છે ભાઈ? તો હું જો મારી પાસે 50ની પેન આવતી હોય એ હું તમને 50માં 50માં દીધે રાખું, મારું ઘર કેવી રીતે ચાલશે? અથવા તો તમે લોકો ક્લાસમાં એકબીજા વસ્તુ લઈ આવ્યા, એકબીજાને આપો છો, જે ભાવે આવી એ જ ભાવે આપી દો છો, તમારા માટે શું થયું ભાઈ? કોઈ આવક થઈ નહીં. અત્યારે તમે ચિલ્ડ્રન છો, મતલબ ફેમિલીની ઇન્કમ તમારી ઇન્કમ છે. પણ જ્યારે તમારી ઇન્કમ તમારા ફેમિલીની ઇન્કમ થશે ને, મતલબ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી એ જ્યારે ઉપર આવશે ત્યારે તમે નફો મેળવતા શીખી જશો કે ફ્રીમાં કામ કરવાનું છે, મારી પાસે ટાઈમ નથી, પૈસા મળવાના છે તો અત્યારે જાઉ, ફ્રીમાં જો કામ કરાવવાનું હોય તો હું આવીશ નહીં. સમજી ગયા? કોઈ સામાન્ય વ્યક્તિ પાસે પાણીનો ટાંકો સાફ કરાવો ને તો એને 50-60 રૂપિયા લેશે ટાંકો સાફ કરવાના. એ નાનો છોકરો ફ્રીમાં આવશે નહીં, એને પણ ખબર પડે છે. ચોકલેટ ખાવા માટે પૈસા જોશે, પૈસા ક્યાંથી આવશે? કામ કરશી, ધંધો કરશી તો પૈસા આવશે, નહીં આવશે નહીં. તો નફો ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નફો તો જોશે જ. જ્યારે કંપની કે પેઢી નફો કરતી બંધ થઈ જાય, કોણ? કંપની કે પેઢી નફો કરતી બંધ થાય એટલે કે નફો થતો હવે નથી, માણસો આપણી વસ્તુ લેવા આવતા નથી, ત્યારે કંપની માર્કેટમાંથી બંધ થઈ જશે. ચાલો, નોકિયા કંપની બધાને ખબર ને, નોકિયા
અત્યારે લુમિયા બની ગયું છે નોકિયા એ. તો નોકિયા કંપની જે શરૂઆતમાં આવી જોરદાર મોબાઈલ ચાલ્યા એના, એ કંપનીનું કામકાજ બહુ સારું હતું. ફોન ને તમે ઉપરથી હથોડો મારો પણ ફોન નો ડિસ્પ્લે તૂટે નહીં, ફોન ને કઈ થાય નહીં, તો એને કહેવાય નોકિયા લુમિયા કંપની. ચલો ઈ શું કામ કરતું હતું નોકિયા કંપની વાળા? તો નોકિયા નફો મેળવવાનું કામ કરતું હતું પણ માર્કેટ સાથે અપડેટ રહેતું નહોતું. મતલબ માણસો એ નોકિયાની જગ્યાએ સેમસંગ, ઓપ્પો, વિવો બરાબર એ બધી બ્લેકબેરી એ પણ જતી રહી, માર્કેટમાંથી કિક આઉટ થઈ ગઈ, તો એ બધી કંપનીને ફોન લેવાનું ચાલુ કર્યું. નોકિયાના ફોન લેવાનું બંધ કરી દીધું, એને નફો થયો નહીં, કંપની થઈ ગઈ બંધ. તો પછી એના ઉપર ટેક ઓવર કર્યું, મતલબ નફાનો હેતુ છે. એવી જ રીતે દેના બેંક, બેંકની વાત કરી, દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડા ત્રણ બેંક મર્જ થઈ ગઈ, એક થઈ ગઈ, ત્રણમાંથી એક બેંક થઈ. શું કામ થઈ? તો કે દેના બેંક ભાઈ પ્રોફિટ કરતી નહોતી, વિજયા બેંક પ્રોફિટ નફો કરતી નહોતી, જેને કારણે બેંક ઓફ બરોડા બીઓબી વાળાએ આ બે બેંકને ખરીદી લીધી. સમજી ગયા? તો ઈ કમ બેંક તો બંધ થાય નહીં પણ ખરીદવી પડે. હવે જો કોઈને દેના બેંકમાં એકાઉન્ટ હોય અને તમે પૈસા ઉપાડવા જાઓ તો તમે ચેકબુક સ્લીપ કોની દેશે? બેંક ઓફ બરોડા લખેલી દેશે. એક્ઝામ્પલ નોટ કરજો બેંકનું. પછી બીજું એક્ઝામ્પલ શેનું આપ્યું? લખતા જાઓ અંદર. નોકિયા, ચલો બેંકમાં બીઓબી, બધાનો હેડ અત્યારે બની ગઈ છે, બે બે ત્રણ બેંકનો ભેગો કરીને. પછી નોકિયા, તો આ બે એક્ઝામ્પલ મેં નફા માટે તમને આપ્યા ભાઈ, કે ભાઈ નફા માટે કામ કરે છે. જેવો નફો બંધ થયો એ ભેગી કંપની બંધ થઈ ગઈ. સામાન્ય આપણે દુકાન નાખી કરિયાણાની, કરિયાણાની દુકાન, આપણી દુકાનમાં કોઈ માણસ લેવા જ નથી આવતો, દુકાન ચાલશે બંધ કરી નાખવી પડશે. એટલે મતલબ શું? નફો છે તો જીવન ધારા ધોરણ ચાલે છે, નફો નથી તો કાંઈ નથી. સિમ્પલ એક્ઝામ્પલ જ લખવાના આવી જ રીતના. ચાલો પછી વસ્તુ અને સેવાનો વિનિમય. વિનિમય એટલે શું? બિઝનેસ કર્યો કહેવાય, વસ્તુ સેવાની આપ લે કરી કહેવાય. કે હું પૈસા તમને દઉં છું, તમે મને વસ્તુ આપો છો. કરિયાણાવાળાની દુકાનમાં હું જાઉં છું, 2 કિલો ચણાનો લોટ લઉં છું, ચણાનો લોટ ફ્રીમાં દેશે? નહીં દે. શું કરવું પડશે? એને વસ્તુ અને વિનિમય, જેવું હું એને વસ્તુ તમે મને આપશો નહીં ભેગા, હું તમને પૈસા આપીશ. એટલે તમે કહેશો મેડમ પૈસા ઉપર કાંઈ નહીં હો, ફ્રીમાં મારે નથી આવતું. ચોખ્ખી વસ્તુ, ચોકલેટવાળાની દુકાને જાઓ, ચોકલેટવાળો નહીં દે, બોલો ખાવાવાળો, બોલા ફેરવાવાળો ફેરીએ ફેરીએ નીકળશે, બોલો ફ્રીમાં દેશે નહીં. વસ્તુ સામે સેવાનો વિનિમય, વસ્તુ તમે દેશો પૈસા તમે મેળવશો. ચાલો એની અંદર ડીપમાં જોઈએ આપણે. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવાથી વસ્તુ સેવાનો વિનિમય થાય છે. કેવી રીતે? તો તમે બહારથી ક્યાંથી પ્રોડક્ટ લઈ આવ્યા, ચણાનો લોટ તમે બીજેથી લઈ આવ્યા, પછી તમે મને આપો છો. શું કામ મને આપો છો? તમે 30 રૂપિયાનો લાવ્યા હોય એ તમે મને 50 રૂપિયામાં આપો છો, 30 રૂપિયા એક્સ્ટ્રા કમાવ છો, એને વસ્તુ અને સેવાનો વિનિમય કહેવાય. વિનિમય મતલબ કેવી રીતે? હું ક્યાંથી લઈ આવું છું પછી તમને આપું છું. આપણે દુકાનમાં લેવા જઈએ ને કપડાવાળાની, અમારે ત્યાં તો બોમ્બેથી માલ આવે છે, સમજી ગયા? મતલબ મુંબઈથી વસ્તુ લઈ આવ્યા અને આપણને આપે છે, એનો એડ કરીને, એની ચીકડી મારીને, સ્ટીકર લગાવીને પૈસા એડ થઈ જાય છે. કેવી રીતે? તો ક્યાંક ઉત્પાદન બીજે થાય છે, ત્યાંથી પછી આ લોકો લઈ આવે છે, ત્યાંથી આપણે શોપિંગ કરવા જાય છે આપણા ઘર માટે. તો એને કેવો કહેવાય? વસ્તુ અને સેવાનો વિનિમય કહેવામાં આવે છે, બરાબર. પછી ત્યાંથી ઘઉં, એમાંથી જ બનાવે છે, પાર્લેજી બિસ્કિટ બનાવે છે. તો ઈ બિસ્કિટ ક્યાં બને છે? એના કારખાના ક્યાં છે ભાઈ? બરોડામાં, પાર્લેજી બરોડામાં. તો બરોડાની અંદરથી બધી જ જગ્યાએ માલ પહોંચાડે છે પાર્લેજી વાળા
અલગ અલગ મોલની અંદર, અલગ અલગ નાની કિરાણની દુકાનની અંદર અને અલગ અલગ સ્ટોલમાં પાર્લેજીના બિસ્કિટ આવે છે, તેને વસ્તુ સેવાનો વિનિમય કહેવાય. ઉત્પાદને બીજે થાય છે અને આવે છે બીજે. ચલો, જોખમ અને અનિશ્ચિતતા. જોખમ અનિશ્ચિત શું કામ કીધું? તો ગમે ત્યારે ગમે તે થઈ શકે. ભાઈ, તમે આજે જે કંપનીમાં કામ કરો છો એ આપણને કાઢી પણ મૂકે. મેં તમને વાત કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ. ચલો એક્ઝામ્પલ લખો. બે હજાર 2019-20 ની અંદર એને એના કર્મચારીઓને છૂટા કરી દીધા. પછી શું કામ? તો કે અડધું એનું કારખાનું જ બંધ થઈ ગયું ભાઈ, પૈસા વગર. મેરેજ કર્યા હતા ભાઈએ, પછી પૈસા પતી ગયા. ચલો રિલાયન્સ, રિલાયન્સ પછી કયું આવશે? હીરા, હીરાનો ભાઈ ઉદ્યોગ હતો તો હીરા ઉદ્યોગ બંધ થઈ ગયો. હીરાના ઉદ્યોગો ઈ શું થયું? જોખમ અને અનિશ્ચિતતા. કે જે હીરાના ઉદ્યોગમાં વ્યક્તિ લાખ રૂપિયાનો પગારદાર હતો, 2 લાખનો પગારદાર હતો, અચાનક જ ત્યાં જોખમ આવ્યું, અનિશ્ચિતતા આવી, ધંધો ઠપ થઈ ગયો, બંધ થઈ ગયો. મોરબીની અંદર આપણે રત્નકલા હતું, બંધ થઈ ગયું. એક સમયે હજારો ને લાખોની સંખ્યામાં માણસો જતા ત્યાં બરોડાની અંદર. શું લેવા જતા? વડોદરામાં હીરાનો ઉદ્યોગ હતો ભાઈ, પૈસા કમાવા જતા, પણ એકી સાથે બધાને કાઢી મૂક્યા. જેટલા ઉદ્યોગપતિ હતા બધાને કાઢી મૂક્યા. ઘણા બધા કારખાના બંધ થઈ ગયા, તો કેટલાના રોજગાર છીનવાઈ ગયા. રોજગાર, કેટલાના રોજગાર છીનવાઈ ગયા. એ વ્યક્તિ શું કરશે હવે? એની પાસે પૈસા હશે? જે વ્યક્તિ લાખ રૂપિયાનો પગારદાર હતો, એનું કારખાનું બંધ થઈ ગયું, બીજી જગ્યાએ એને જવું પડ્યું અને એની સેલેરી પર મંથ 15,000-20,000 થી ચાલુ થઈ. અસર ક્યાં ક્યાં આવી? તો જે લોકોએ 1-1.5 લાખનું હતું ને પેકેજ, એટલે કે દર મહિને કમાતા હતા, એ લોકો પાસે ગાડી હતી લોન ઉપર, ટીવી લોન ઉપર, મશીન લોન ઉપર, હાઉસિંગ લોન, ઘર ઉપર લોન લીધી હતી, બધું જ લોન ઉપર ચાલુ હતું. કારણ કે જે વ્યક્તિ 1.5 લાખ પગાર કમાતો હોય, ઘણા ટાઈમ થયા, ઘણી બધી બેંકો એને લોન આપેલી હતી, બધું સ્ટોપ થઈ ગયું, લોનના પૈસા રહ્યા નહીં એની પાસે ભરવાના, અને પગાર કેટલો થઈ ગયો? 15,000 રૂપિયા થઈ ગયો. ચાલે ઘર, ન ચાલે. તો જોખમ કહેવાય ને અનિશ્ચિતતા કહેવાય. ગમે ત્યારે ગમે ત્યાંથી આવી શકે. ચલો, તુષ્ટિ ગુણનું સર્જન. વખાણ જેવું કામકાજ છે ભાઈ. તુષ્ટિ ગુણનું સર્જન એટલે કેવું? તો ઘઉં, ખેડૂતો ઘઉં વાવે છે ખેતરમાં, ઘઉં ઉગી ગયા, પણ અત્યારે બધા માણસો લઈ લેશે. જેની પાસે સદ્ધર છે, એકિયારે 20 મણ 25 મણ ઘઉં લઈ શકતા હોય, એ લઈ શકશે. પણ જે વ્યક્તિ સદ્ધર નથી, જે એટલા ઘઉં લઈ શકતા નથી, એ શું કરશે? કટકે કટકે લેશે, મહિને મહિને લેશે. ચલો, આપણે ત્યાં દાહોદથી બધા કામ કરવાવાળા વર્કર આવે છે, એ વર્કર શું કરે છે? રોજનું રોજ ખાય છે. એ શું કરશે? થોડાક લેશે, મહિના પછી બીજા થોડાક લેશે. તો ડેઈલી ડેઈલી ખાવાવાળા માણસ છે. તો તૃષ્ટિગુણનું સર્જન કોને કહેવાય? કે અત્યારે જે માલ બજારમાં આવ્યો, ઘઉં નીકળ્યા, ઘઉંને એક વખારમાં મૂકી દો, જ્યારે જ્યારે એ વસ્તુ જોઈ છે ત્યારે થોડી થોડી બહાર કાઢો, જ્યારે જ્યારે જોઈ છે ત્યારે થોડી થોડી લઈ માણસોને આપતા જાઓ. તૃષ્ટિગુણનું સર્જન કહેવાય. એને શું કહેવાય? જે વસ્તુ જ્યારે જોઈ છે ત્યારે એને દો. પણ તમારે તો ઘઉંની સીઝન 1,000 આવે વર્ષમાં, ત્યારે ભેગા કરી લેવા પડે, બચાવવા કહેવાય. શું કહેવાય? સૃષ્ટિ ગુણનું સર્જન કર્યું કહેવાય. ડીપમાં જોઈએ આપણે એને. વસ્તુ અથવા સેવાના ઉપયોગ દ્વારા વપરાશ કરનારોને સંતોષ આપવો અને સૃષ્ટિ ગુણનું સર્જન. સ્વરૂપ, સ્થળ, સમય, આ 3 રીતે સૃષ્ટિ ગુણનું સર્જન થાય છે. કાચા માલનું તૈયાર માલના રૂપાંતર થાય તેના માટે વપરાશ યોગ્ય બનાવવામાં આવે તેને તૃષ્ટિ ગુણનું સર્જન કહેવાય છે. શું કામ? સિરામિકની અંદર કાચો માલ શું હોય ભાઈ? માટી. કચ્છથી મંગાવી છીએ આપણે, માટી લઈ આવીને રાખી દીધી. હવે એવું તો કરતા નથી ને કે ભાઈ હવે આ માલ બધે બધી ટાઈલ્સ વેચાઈ જાય પછી કાચો માલ મંગાવો પછી માટી મંગાવો, એની પહેલા જોતી નથી. એવું થાય? શું કામ ભાઈ? એવું નથી કરવાનું. મંગાવીને રાખો, એક્સ્ટ્રા રાખો. મોટું બિલ્ડિંગ બનવાનું છે તો રેતીનો ઢગલો, કપચી એક્સ્ટ્રા જોશે. આપણે મંગાવી જ લ્યો ભાઈ,
ઘઉં સિઝન છે અત્યારે જ ભરી લ્યો. ચાલો ઘઉં ઉપરથી પુષ્ટિગુણનું સર્જન એક એક્ઝામ્પલ હજી આપું. વિશ્વાસ ચકી આટા વાંકાનેરમાં આવી કંપની, એનું કામ શું? ફ્લોર. ફ્લોર એટલે શું થાય? લોટ. ઘઉંનો લોટ બનાવે છે ભાઈ. ઘઉંનો લોટ કે શું કામ બને? ઘઉંમાંથી બને. તો એને એકી સાથે ટનમાં લઈ લેવા પડશે. ઘઉં અહીંથી લેશે, પંજાબથી લેશે, મોટી વખારના ગોડાઉન ભરી લેશે. લોટ તો આખા વર્ષ ચાલશે. ફ્લોર એટલે લોટ. લોટ તો આખો વર્ષ ચાલશે. જ્યાં જ્યાં જોઈ છે મોરબી, રાજકોટ, અમદાવાદ, ત્યાં લોટ પહોંચાડે છે. પણ આજે એમ કે હવે મારી પાસે ઘઉં નથી, હવે લોટ નહીં આવે. તરત જ માણસ એનો લોટ સાઈડમાં મૂકશે, બીજાનો લોટ લઈ લેવા માંડશે. આશીર્વાદ આટા, વાઇટલ આટા, તો આ બધા ઘઉંના લોટ બનાવે છે. તો બધા એના શું કામ નહીં લઈએ? તરત એના માણસે લેવા, તમારો નહીં લઈએ, વિશ્વાસવાળાનું નહીં લઈએ. એનું મતલબ શું થાય છે કે જે માણસ બનાવે છે એને વધારે પોતાની જગ્યા કેપેસિટી કરતા વધારે એને સંગ્રહ કરવો.